વાલાઓ પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે હું તમારી સાથે મારી પોતાની જે જર્ની છે, મારી પોતાની સ્ટ્રગલ અને એમાંથી પ્રભુ મને કેવી રીતે બહાર લાવ્યા એ શેર કરવા માંગુ છું. અને કેવું છે કે આપણા વિચારો આપણને, જ્યારે આપણે વિચારોની આપણી ટ્રેન શરૂ થાય છે ત્યારે આપણને ખબર પણ નથી પડતી કે આપણે ક્યાંથી ક્યાં પહોંચી જઈએ છીએ વિચારો અને વિચારોની અંદર. અને એવા સમયે આપણે પછી ડિપ્રેશનમાં આવી જઈએ છીએ. અને એ બાબતો મારી સાથે પણ સાચી હતી, પણ હું પ્રભુના લોકો પાસેથી, પ્રભુના સેવકો પાસેથી અને પ્રભુના વચનોમાંથી જે કંઈ શીખ્યો એ તમારી સાથે શેર કરવા માંગુ છું. પ્રભુનું એક વચન એ પ્રમાણે કહે છે કે દરેક વિચાર ખ્રિસ્તની આધીનતામાં લાવો. હવે એનો અર્થ શું છે હું કદાચ નહીં સમજાઈ શકું, પણ હું આવું કરું છું. જ્યારે મને કોઈ નેગેટિવ થોટ આવે છે, કોઈ નિરાશાજનક વિચાર આવે છે, ત્યારે હું કહું છું પ્રભુ ઈસુ, આ વિચાર મને આવ્યો છે, હું જોરથી કહું છું, તમે તેને લઈ લો. હવે કદાચ તમને એ બાલિશતા લાગે, ગાંઠ પણ લાગે, પણ બાઇબલની અંદર એવા પ્રસંગો છે કે જે એકદમ વિચિત્ર લાગે પણ એ સત્ય છે. જેમ કે પ્રભુએ મૂસાને કીધું, ઇસ્રાયલ પુત્રોને કહેજે કે તું દરવાજાની બાર શાખો પર લોહી લગાડજો જાનવરનું, અને તમે હલવાનું રક્ત લગાડજો, તમે મરણમાંથી બચી જશો. એ કેટલું રિડિક્યુલસ લાગે છે. લોકો ઘરને ચોખ્ખું કરતા હોય ત્યારે મરેલા પ્રાણીનું હલવાનું રક્ત લઈને દરવાજા પર લગાડવાનું કહે છે, પણ જેટલા લોકોએ એ પોતાના ડોર પોસ્ટ પર, પોતાની બાર શાખ ઉપર હલવાનું રક્ત લગાવ્યું એ બધા બચી ગયા. બીજું વચન એ પ્રમાણે પણ કહે છે કે ફેથ કમ્સ, અંગ્રેજીમાં પ્રમાણે ફેથ કમ્સ બાય હિયરિંગ ધ વર્ડ ઓફ ગાડ. પ્રભુના વચનો સાંભળવાથી વિશ્વાસ વધે છે. ઘણા બધા લોકોને સવાલ છે, મારો વિશ્વાસ કેવી રીતે વધે, મારો વિશ્વાસ કેવી રીતે વધે. પણ બાઇબલમાં બહુ સિમ્પલ સોલ્યુશન આપેલું છે કે ફેથ કમ્સ બાય હિયરિંગ ધ વર્ડ ઓફ ગાડ. વાંચીને નહીં, નોટ ફેથ કમ્સ બાય રીડિંગ ધ વર્ડ ઓફ ગાડ, હિયરિંગ ધ વર્ડ ઓફ ગાડ. એટલે જ્યારે હું બાઇબલ વાંચું છું ત્યારે હું જોરથી વાંચું છું. કેમ? કારણ કે મારા કાનમાં જાય. હું કદાચ સમજાઈ નહીં શકું, પણ જે પ્રભુના વચનોમાં લખ્યું છે એ પ્રમાણે કરવાની કોશિશ કરું છું. અને દરેક વખતે જ્યારે મેં પ્રભુને મારા નેગેટિવ વિચારો લેવાનું કહ્યું છે અથવા તો મેં પ્રભુના વચનો વાંચવાનું જોરથી વાંચવાનું શરૂ કર્યું છે, મારા જીવનમાં હું પરિવર્તન જોઈ શકું છું. અને છેલ્લી બાબત હું કહેવા માગું છું કે મને તમને વિચારો આવે છે અને મોટાભાગે શેતાન જે નિરાશાજનક વિચારો લાવે છે એ જૂઠા હોય છે, જૂઠાણું હોય છે. જેમ કે હું તમને ઉદાહરણથી આપું કે શેતાન એવું કે પ્રભુ તન કદી માફ નહીં કરે, પ્રભુ તન કદી પ્રેમ નહીં કરે. હવે એ જૂઠાણું છે, રાઈટ? તો હવે એવો જ્યારે કોઈ વિચાર હું એક્ઝામ્પલથી સમજાવું છું ત્યારે આપણે હું શું કરું છું અને હું બીજાની પાસેથી શીખ્યો છે તમારી સાથે શેર કરું છું. રિપેન્ટ, રિનાઉન્સ અને રિપ્લેસ. રિપેન્ટ, રિપેન્ટ એટલે શું? કે પસ્તાવો કરો કે પ્રભુ આ શેતાને મારા મનમાં વિચાર લાવ્યો કે તમે મને કદી પ્રેમ નહીં કરો, એના માટે તમારી પાસે માફી માંગુ છું. પછી રિનાઉન્સ એટલે એની સાથે, પ્રભુ મને આ વિચાર જે આવ્યો કે તમે મને પ્રેમ નહીં કરો એની સાથે હું એગ્રી નથી થતો. એ મને ભલે વિચાર આવ્યો પણ એ વિચારની સાથે હું એગ્રી થતો નથી, હું સહમત થતો નથી. અને છેલ્લે રિપ્લેસ, અને પછી હું એવું કહું કે શેતાન તું મને વિચાર લાવે છે કે પ્રભુ મને પ્રેમ નથી કરતા, પણ પ્રભુનું વચન એમ કહે છે કે મરણ કે જીવન કે દૂતો કે અધિકારીઓ કે કોઈ પણ બાબત ખ્રિસ્તના પ્રેમથી મને અલગ કરી શકતી નથી, અને હું રિપ્લેસ કરું છું. એટલે રિપેન્ટ, રિનાઉન્સ અને રિપ્લેસ પ્રભુના વચન હતી. અને એ બાબતો કરવાથી મને પોતાને આ નિરાશાજનક, ડાઉટફુલ, શંકાશીલ જે વિચારો હોય છે એમાંથી મને છુટકારો મળે છે. અને મને લાગે છે કે ઘણા બધાને આ સ્ટ્રગલ હશે, અને આશા રાખું છું કે આજે મેં જે શેર કર્યું છે એનાથી પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપશે. થેન્ક યુ.